કોઈ બેન હતા, નામ ભૂલી ગયો છું, એનું નામ છેલ્લે બેન આવતું હતું, એને ગોળીઓ મારી દીધી. અને ઈજિપ્તના ત્રાસવાદીઓએ ઇઝરાયલ પર હુમલો નહીં કર્યો, ઇઝરાયલીઓ પર હુમલો નહીં કર્યો, એમણે એમના પોતાના જ વડાપ્રધાનને મારી નાખ્યા, રાષ્ટ્રપતિને મારી નાખ્યા. એવું લંકામાં પણ થયેલું કે બંડાર નાયકને, જે પહેલા રાષ્ટ્રપતિ હતા, એમને એલટીટીએ નહીં મારી નાખેલા, પણ એમના જ પક્ષના એટલે કે સિંહાલી લોકોના જ ત્રાસવાદી જૂથે મારી નાખેલા. રાજીવ ગાંધીની હત્યા કોઈ મુસ્લિમ ત્રાસવાદીઓએ નહીં કરેલી, રાજીવ ગાંધીની હત્યા હિન્દુ ત્રાસવાદીઓએ જ કરેલી, એટલે હિન્દુ ત્રાસવાદીઓએ હિન્દુ નેતાને જ મારી નાખેલા. કારણ કે એમના મનમાં ડંખ હતો અહીં પણ કે રાજીવ ગાંધીએ સિંહાલીઓને મદદ કરી. એટલે આણે જે કર્યું છે ભાઈ એન્ડરસે, એણે પોતાના જ દેશના વડાપ્રધાનના કાર્યાલયની બહાર બોમ્બ ફોડ્યો અને એમના પક્ષ લેબર પાર્ટીના યુવાન નેતાઓને મારી નાખ્યા. કારણ કે એમની દ્રષ્ટિએ નોર્વેની સરકાર મુસલમાનો યુરોપમાં આવીને વસે એની તરફેણ કરે છે, અને એણે પોતાના સિદ્ધાંતમાં કહ્યું કે હું મુસલમાનોને મારી નાખવા નથી માંગતો, પણ મુસલમાનોને મદદરૂપ થનાર ખ્રિશ્ચિયનો સામે મારો વાંધો છે. મારો વાંધો લેબર પાર્ટી સામે છે કે જે મુસલમાનોની ખુલ્લી તરફેણ કરી રહી છે. એટલે આ બીજો ત્રાસવાદનો પ્રકાર છે કે જ્યારે ત્રાસવાદી પોતાના કોમના લોકોને મારી નાખે છે, સામી કોમ સામે દ્વેષ હોવા છતાં પણ સામી કોમના લોકો પર હુમલા નથી કરતા. એટલે એ પોતાની કોમના નેતાઓ પર દાખલો બેસાડવા માંગે છે કે જે કોઈ ખ્રિસ્તી નેતા મુસલમાનોની તરફેણ કરશે એને મારી નાખવામાં આવશે. અસીમાનંદજી અને સાધ્વીજીએ એમનો જે ક્રોધ હતો, ગુસ્સો હતો, એ સીધે સીધો મુસલમાન પર ઠાલ્યો. એમણે મુસલમાનોને ગુનેગાર ગણ્યા, મુસલમાનોને શિક્ષા કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે એન્ડરસનના કેસમાં બન્યું છે એવું કે એણે મુસલમાનોને દુશ્મન ગણ્યા છે, પણ મુસલમાનો પર ગુસ્સો નથી ઠાલ્યો. એન્ડર્સની જે ભૂમિકા છે એવી છે કે જ્યારે 2 કે 4% જ મુસલમાનો યુરોપમાં રહેતા હોય એ એટલા નુકસાનકારક નથી, પણ યુરોપના 1 ખ્રિસ્તીઓ નુકસાનકારક છે, ખ્રિસ્તી નેતાઓ નુકસાનકારક છે, જે હજુ બહારથી મુસલમાનોને યુરોપમાં લાવવા માંગે છે. અને મને પણ ઘણી બધી વાર એવું થાય છે અને તમને પણ થતું હશે કે આ દેશમાં મુસલમાનોએ ક્યારે પણ કોઈ ઠરાવ કરીને, કોઈ મિટિંગ કરીને, કોઈ રિઝોલ્યુશન કરીને અનામતની માંગણી નથી કરી. પણ આંધ્રપ્રદેશના YSK રેડ્ડી જે અકસ્માતમાં ગુજરી ગયા, એમણે સોગંદ નામું એમનું જાહેરમાં એમણે વડા મુખ્યમંત્રી તરીકે સોગંદ લીધા. YSK રેડ્ડીએ ખુલ્લા મેદાનમાં સોગંદ લીધા અને ત્યાં આગળ એમણે સૂચના આપી રાખેલી કે કેબિનેટ સચિવ એક ચોપડો લઈને આવેલા અને એમાં મુસ્લિમ રિઝર્વેશનનો ઠરાવ લખેલો. હવે કેબિનેટની મીટિંગ નથી મળી, હજુ કેબિનેટ બોલાવી નથી, અને પબ્લિકમાં એમણે એ રિઝોલ્યુશન પર સહી કરી, મુસ્લિમ રિઝર્વેશન પર, કે સરકારી નોકરીઓમાં મુસલમાનોને અમે 6% રિઝર્વેશન આપીશું. આંધ્રના
એક મુસલમાન જો મુખ્યમંત્રી ને કાગળ લખીને આ માંગણી કરી હોય તો બતાડો. આજે પણ આ દેશના મુસલમાનો રિઝર્વેશનની કોઈ સત્તાવાર માંગણી કરતા નથી, કોઈ આંદોલનો કર્યા નથી, કોઈ દેખાવો કર્યા નથી, પણ એમને રિઝર્વેશન આપવા માટે લાલુ પ્રસાદ યાદવ, મનમોહનસિંહ, માયાવતીજી આ બધા જે ગાંડા થયા છે, આતુર થયા છે, એ જોતા એમ લાગે છે કે ભારતના મુસલમાનો કરતા ભારતના હિન્દુ નેતાઓ, હિન્દુ અને મુસલમાનના સંબંધ વધારે બગાડી રહ્યા છે. સાહાબાનું કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો કે સાહાબાનુંને ભરણ પોષણ આપવું પડશે. દેશમાં કોઈ મોટી મુસલમાનોની હિલચાલ થાય, કોઈ આંદોલન થાય, કોઈ માંગણી થાય, એ પહેલા તો રાજીવ ગાંધીએ પાર્લામેન્ટમાં આ કાયદો સુધારવાનો, સુપ્રીમ કોર્ટના ચુકાદાને ફગાવી દેવાનો ઠરાવ લાવી દીધો અને મુસલમાનોને ખુશ કર્યા. ઘણા બધા મુસલમાનો, કારણ કે મુસલમાનોમાં એકલા પતિદેવો નથી, અને જે આજે મુસ્લિમ પતિદેવ છે એ આવતીકાલના મુસ્લિમ બાપ પણ છે, એને બેટીઓ આવવાની છે, અને પોતાની બેટીઓને, પોતાની બહેનોને એક રૂપિયો આપ્યા વગર જ્યારે ઘરમાંથી, સાસરીમાંથી હાંકી કાઢવામાં આવે છે ત્યારે જે દુઃખ થાય છે, એ દુઃખનો અહેસાસ દરેક મુસ્લિમ બાપને પણ થાય છે. પણ સરકારે, આપણી સરકારો, એમાં દિગ્વિજયસિંહ, મુલાયમસિંહ, લાલુ પ્રસાદ, ડાબેરીઓ, કોંગ્રેસીઓ, એ બધા પણ ખુલ્લમ ખુલ્લા હિન્દુઓના દુશ્મનો હોય એવું વર્તન કરે છે, હિન્દુઓ બીજા ખોળાના છોકરા હોય એવું વર્તન કરે છે, અને મુસલમાનો એમના પહેલા ખોળાના છોકરા હોય એવું વર્તન કરે છે. એ બધાને આ ચેતવણી છે એન્ડર્સ મારફતે. ભારતમાં અસીમાનંદજી તો આવી ગયા છે, સાધ્વીજી આવી ગયા છે, પણ એવો સમય આવશે કે ભારતમાં પણ એન્ડર્સ પેદા થશે, એવા મુસ્લિમ ત્રાસવાદીઓ પેદા થશે કે જે દોગલા મુસ્લિમ નેતાઓને ગોળીઓ મારશે, એવા હિન્દુ ત્રાસવાદીઓ પેદા થશે કે જે દોગલા હિન્દુ નેતાઓને ગોળીઓ મારશે. તો આ એન્ડર્સનો સંદેશો છે કે એક નવા પ્રકારનો ત્રાસવાદ ઉભો થયો છે. હું જો આઈબીનો વડો હોઉં, હું જો સીબીઆઈ નો વડો, મારા માથે જો દેશની સુરક્ષાનો ભાર હોય, તો આ એન્ડર્સે જે નોર્વેમાં કર્યું એમાંથી હું ચોક્કસ પદાર્થ પાઠ શીખ્યો હોત કે હવે આ દેશમાં પણ આ નવા પ્રકારનો ત્રાસવાદ આવશે જેમાં એક કોમ બીજી કોમ પર હુમલો નહીં કરે, એક કોમના ત્રાસવાદીઓ બીજાના મંદિર મસ્જિદ પાસે બોમ્બ નહીં ફોડે, પણ પોતાની કોમના સાવ દોગલા, ફૂટેલા અને હરામી જે નેતાઓ છે એમની ઓફિસની બહાર બોમ્બ ફોડશે જેવો એન્ડર્સે ફોડ્યો, એ પક્ષોના સંમેલનો પર હુમલા થશે જેમ એન્ડર્સે ત્યાંની લેબર પાર્ટીના યુવા મોરચાના અધિવેશન પર હુમલો કરીને એ પક્ષના 90 કાર્યકરોને મારી નાખ્યા. યાદ રહે, કોઈ રસ્તે જતા 90 જણને એને નથી મારી નાખ્યા, એને ત્યાંના રાષ્ટ્રીય પક્ષના 90 કાર્યકરોને વીંધી નાખ્યા છે.
અને સમાચાર છે કે એમાં વડાપ્રધાનનો એક ખાસ મિત્ર હતો અને નોર્વેમાં હજુ રાજાશાહી પણ છે, તો જે મહારાણી થવાના છે એટલે જે કુંવરને પાટવી કુંવરને પરણ્યા છે એ મહારાણીના કઝિન બ્રધરને પણ આ બનાવમાં ગોળીઓ વાગીને મૃત્યુ પામ્યા છે. હિંસાને વખોડી નાખીએ, હિંસાને ધિતકારીએ, હિંસા ન કરીએ. આપણે ગુજરાતમાં છીએ જ્યાં ગાંધીએ અહિંસાનો સંદેશો આપ્યો છે, પણ જ્યાં પણ હિંસા થઈ છે એનો બોધપાઠ તો લઈએ કે એનું એનાલિસિસ તો કરીએ કે હવે શું થશે. એટલે હું સાચો પડ્યો છું, મેં કહ્યું હતું કે આ એન્ડર્સ જે છે એ નોર્વેના અસીમાનંદજી છે અને ભારતમાં અસીમાનંદજી જેમ મુસ્લિમ ત્રાસવાદની સામે પડ્યા એમ નોર્વેમાં આ ખ્રિશ્ચિયન ત્રાસવાદી મુસ્લિમ સમાજની સામે પડ્યો છે. પણ ત્યારે મને ખબર નથી કે આ એન્ડર્સ જાતે એવું કબૂલ કરશે કે હું ભારતમાં આરએસએસ, ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ જે કરી રહ્યા છે એની સરાહના કરું છું, એને વખાણું છું. ત્યાંની સરકારને એણે કહ્યું, નોર્વેની સરકારને, કે શીખો કઈ કામમાંથી. જો કે બિચારો બહુ દૂર બેઠો છે, આપણાથી 12-14-15 હજાર કિલોમીટર દૂર બેઠો છે, એટલે એ અભિભૂત થયો છે ભાજપથી ને વિશ્વ હિન્દુ પરિષદથી. એટલા બધા અભિભૂત થવાની જરૂર નથી, કારણ કે એ એન્ડર્સ આ આરએસએસ ને, વિશ્વ હિન્દુ પરિષદ ને, ભાજપ ને જેટલા હિન્દુવાદી માને છે, કટ્ટર હિન્દુવાદી માને છે એટલા એ લોકો છે. હમણાં જ ભાજપના એક જૂના નેતા ગોવિંદાચાર્ય, જે થિંક ટેન્ક કહેવાતું હતું, એમણે કહ્યું કે ભાજપ એ ભગવા વસ્ત્ર પહેરેલું કોંગ્રેસ છે. એટલે ભાજપ અને કોંગ્રેસમાં બેઝિકલી કોઈ ફેર નથી. પણ આપણે એન્ડર્સના ત્રાસવાદમાંથી, એન્ડર્સના નવા પ્રકારના ત્રાસવાદમાંથી કંઈક શીખવું છે, શીખવું પડે એમ છે. અને આપણી જે તપાસ એજન્સીઓ છે, આપણી જે ઇન્ટેલિજન્ટ એજન્સીઓ છે, એમણે હવે આ નોર્વે જેવા બનાવો ભારતમાં ન થાય એની વિશેષ કાળજી લેવી પડશે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.